વેલકમ બેક. લોકડાઉનના પગલે સૌથી કફોડી સ્થિતિ સામાન્ય અને ગરીબ વર્ગની થઈ છે. કેટલાક લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે વલખા મારતા જોવા મળ્યા, તો કેટલાક લોકો યોગ્ય વ્યવસ્થાના અભાવે અટવાઈ પડ્યા. ત્યારે મુશ્કેલીના સમયે સમાજની પડખે ઉભા રહેતા TV9 ફરી એકવાર સામાજિક જવાબદારી નિભાવી છે. લોકડાઉન વચ્ચે પોતાની 3 માસની દીકરીની સારવાર માટે વલખા મારતા પરિવારની વાહરે TV9 આવી. પરિવારની વ્યથા પારખીને TV9ના વાહનમાં તેમને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા. આ પરિવાર અસારવાથી નીકળ્યો હતો અને દવાખાનાની શોધમાં હતો. લોકડાઉનના પગલે આ પરિવારને ન તો વાહન મળ્યું કે ન મળી કોઈ મદદ, તો હેલ્પલાઇન નંબરના અભાવે પણ આ પરિવાર સરકારી મદદ ન મેળવી શક્યો. એક માસૂમને ખરા બપોરે ધૂમ ધકતા તાપમાં લઈને આ પરિવાર ચાલતો નીકળી પડ્યો હતો અને તેની વેદના પારખી TV9ને. પણ એમાં કોઈ અહીંયા દવાખાને પ્રાઇવેટમાં દવા ચાલે છે એની, આ દવાથી આરામ નહીં પડી, સીલમાં લઈ ગયા પણ આરામ નહીં પડે, પણ એને ખાનગી દવા ચાલવું છે. તો કેમ આવી રીતે ચાલતા લઈને નીકળ્યા? કોઈ સાધન નહીં મળતા સાહેબ. શું કેટલી તકલીફ પડે જ્યારે લઈને જતા? એક કલાક જેવું, કલાક દોઢ કલાક થયો છે સાહેબ. અને કેટલે દૂર જવાનું છે? હજી રામનગર જવાનું છે. કયા વિસ્તારમાં? સાબરમતી. તો સમાચારનું કવરેજ કરવા નીકળેલા TV9ના રિપોર્ટર અને કેમેરામેનને ધ્યાને આ દ્રશ્યો આવતા જ કામના બદલે મીડિયાની સાચી ભૂમિકા નિભાવવાનો નિર્ણય કર્યો. એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર જ TV9ના વાહનમાં આ પરિવારને લિફ્ટ આપવામાં આવી અને ખરા બપોરે ચાલી રહેલી આ પરિવારની અગ્નિ પરીક્ષાનો અંત આવ્યો. 3 મહિનાની માસૂમ દીકરીને સારવાર માટે દવાખાને લઈ જવી છે, પરંતુ કોઈ વાહન નથી. અસરવાનો આ પરિવાર સાબરમતીમાં ખાનગી દવાખાનામાં તેની સારવાર ચાલી રહી છે, પરંતુ તેઓને વાહન નહીં મળતા. લગભગ 2 કલાકથી નીકળ્યા હતા અને હવે તેઓને વાહન નહીં મળતા. TV9 માત્ર સમાચારો જ કવરેજ નથી કરતું, પરંતુ જરૂરિયાતમંદ લોકોને જ્યારે જરૂર પડે ત્યારે મદદ કરવાની જે ભાવના છે તે ફરજ પણ નિભાવી રહ્યું છે. આ જ એક પરિવારની ઈચ્છા હતી કે તેઓને વાહન નથી મળી રહ્યું તો તેઓને લઈ જવામાં આવે, તેઓની ઈચ્છા પૂરી કરી રહ્યા છે. અને TV9ની જે વેન છે તેની અંદર જ આજે દીકરી છે, તેને સમયસર સારવાર મળી રહે તે માટે તેને લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે TV9ની મદદ મળે તે પહેલા જ આ પરિવાર પગપાળા 10 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યો હતો. પોતાની એકની એક વાલ સોઈ દીકરીની સારવાર માટે પિતા જાણે કે પોતાનો જીવ રેડવા તૈયાર થયા. જો કે TV9ની મદદથી આખરે આ પરિવારને મંજિલ મળી અને હોસ્પિટલ પહોંચ્યો અને કપરા સમયે આ પરિવારને મદદ તો મળી, સાથે જ એક માસૂમને સમયસર સારવાર પણ મળી. જોકે સંકટ સમયે મળેલી મદદને કોઈ પણ વ્યક્તિ કદી ભૂલી નથી શકતો, તેમ આ પરિવારે પણ TV9 દ્વારા કરવામાં આવેલી મદદની પ્રશંસા કરી અને અમને મળ્યો સાચી સમાજ સેવાનો અદ્ભુત આનંદ. ત્રણ માસની દીકરી છે તેને સારવાર કરવા માટે અસરવાથી નીકળેલો પરિવાર આખરે TV9ની વેનમાં સાબરમતી સ્થિત આજે કમ્યુનિટી હેલ્થ સેન્ટર છે ત્યાં લઈને આવેલો છે અને સારવાર કરવા માટે અહીં પહોંચ્યો છે. તમને વાહન નહોતું મળ્યું, હવે સમયસર તમે પહોંચી ગયા છો, શું કહેશો? સાહેબ, અમને વાહન નહોતું, અમે ચાલતા ચાલતા આવતા હતા. TV9 વાળા અમને રસ્તામાંથી બેસાડીને અહીંયા સારવાર સુધી અમને પહોંચાડી દીધા છે. ધન્યવાદ. સમયસર તમે પહોંચ્યા છો, તમે શું કહેશો? તમારો ધન્યવાદ, અમને સમયસર દવાખાને પહોંચાડ્યા. તો પરિવારજનો પણ ખુશ છે, પરંતુ આવા કેટલાય પરિવારો રઝળતા હશે અને તેઓને સમયસર વાહન નહીં મળતા અનેક તકલીફોનો સામનો કરવો પડતો હશે. આ જ રીતે આ લોકો જે છે તેઓ અહીં પહોંચ્યા છે સારવાર કરવા માટે. હવે આ રીતે જે અન્ય પરિવારજનો હોય તેઓને યોગ્ય વાહન તથા મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. કેમેરામેન દીપક સેન સાથે યુનુસ ગાઝી.